जय श्री कृष्ण विद्यार्थी मित्रों, केम छे? मजा में ने? मजा में रहेवानुं हो। तो विद्यार्थी मित्रों, आपणे गई काले धोरण 10 विषय संस्कृत गद्य पाठ 12 कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य એટલે કે कलिकाल सर्वज्ञ हेमचंद्राचार्य गद्य पाठ માં શું જોયું તું? તો કે સિદ્ધરાજ જયસિંહ છે ઈ પોતે શું કરે છે? તો કે વિચારે ચઢે છે, બરોબર? એને એવું થાય છે કે મે માળવા ઉપર એટલે કે માલવ ઉપર મે વિજય કર્યો, તો ભોજનો ગ્રંથ ભંડાર અને ધન ભંડાર પણ હું લઈ આવ્યો, પણ ભોજ જેવી કીર્તિ મે પ્રાપ્ત કરી નથી। તો ભોજની કીર્તિ શાના કારણે હતી? તો કે ભોજે રચેલા વ્યાકરણ, ભોજ વ્યાકરણ એટલે કે સરસ્વતી કંઠાભરણ નામનું જે વ્યાકરણ છે એને કારણે હતી। તો કાલે આપણે પહેલો ભાગ પૂરો કર્યો હતો, હવે આપણે બીજો ભાગ જોઈએ। તો તમારું પાઠ્યપુસ્તક, તમારી પેન, તમારી પેન્સિલ હાથમાં રાખવાના છે, ધ્યાન આપશો, જોઈએ પેરેગ્રાફ ની અંદર 53માં પેજ ઉપર પાઠ્યપુસ્તકમાં। એવમ વિચાર્ય, આમ વિચારીને, ધ્યાન છે ને બધાયનું? તો વાંધો નહીં। એવમ વિચાર્ય એટલે કે આમ વિચારીને, વિચાર્ય છે સંબંધક ભૂત કૃદંત બને છે, નીચે લીટી કરજો। સહ તે એટલે કોણ? તો કે સિદ્ધરાજ જયસિંહ। જૈન મુનિમ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન, આમ વિચારીને તે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે ગયો, બરોબર? આવી રીતે લખી આપો અને આવી રીતે લખી આપો, કેવી રીતે એ હવે હું બોલું છું। આમ વિચારીને તેણે જૈન મુનિ હેમચંદ્રાચાર્યને પ્રાપ્ત કર્યા। પ્રાપ્તવાન છે, કયો કૃદંત છે? તો કે કર્તરી ભૂત કૃદંત। નિવેદિત વાન ચ, અને નિવેદન કર્યું, નિવેદિતવાન છે એ કયો કૃદંત છે? તો કે કર્તરી ભૂત કૃદંત। અરી આચાર્ય વરિયાહા, અરે આચાર્ય મહોદય, આચાર્ય વરિયાહા એટલે કે આચાર્ય મહોદય, ભવંતો તમે ભોજ વ્યાકરણ સદૃશમ, તમે ભોજ વ્યાકરણ સમાન, સદૃશમ એટલે સમાન, બરોબર? વ્યાકરણમ વિરચયંતુ, વ્યાકરણ રચો, વિરચયંતુ, બરોબર? આજ્ઞાર્થ નું ક્રિયાપદ છે, આજ્ઞાર્થ પરસ્મય પદ, અન્ય પુરુષ, બહુવચન, યેન જેથી ભવતા મમ ચ કીર્તિ, જેથી તમારી, તમારી અને મારી કીર્તિ અમરા ભવેત, અમર બને ઇતિ, આમ, બરોબર? ત્યાર પછી આગળ જોઈએ પછીના પેરેગ્રાફમાં। સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય નિવેદન પ્રેરિતઃ, કે સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરિત થઈને, બરોબર, પ્રેરિતઃ છે તે કર્મણી ભૂત કૃદંત બને છે। સિદ્ધરાજસ્ય જયસિંહસ્ય છે એ ષષ્ઠી એકવચન વિભક્તિમાં આવે। હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્ય, એકમ અપૂર્વ વ્યાકરણ ગ્રંથમ, એક અપૂર્વ, પહેલા નહીં એવો, અપૂર્વ એટલે પહેલા નહીં એવો વ્યાકરણ ગ્રંથમ રચિતવંતઃ, વ્યાકરણ ગ્રંથ રચ્યો, સહ તે સિદ્ધ હેમ વ્યાકરણમ ઇતિ નામના પ્રસિદ્ધ અસ્તિ, તે સિદ્ધ હેમ વ્યાકરણ આમ આ નામે પ્રસિદ્ધ છે, બરોબર? અસ્તિ છે વર્તમાન કાળનું રૂપ છે, ક્રિયાપદ। અસ્મિન આમાં અષ્ટો અધ્યાયઃ સંતિ, આમાં 8 અધ્યાયો છે, કેટલા? 8 અધ્યાયો, શેમાં? તો કે સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથની અંદર, કોણે રચ્યો? તો કે હેમચંદ્રાચાર્ય, કોના કહેવાથી? તો કે સિદ્ધરાજ જયસિંહના કહેવાથી।
अस्मिन् अष्टौ अध्यायाः सन्ति એટલે કે આમાં 8 અધ્યાયો છે તેસુ તેમાં પ્રારંભિકેષુ ષટ્સુ અધ્યાયેષુ પ્રારંભના 6 અધ્યાયોમાં ષટ્સુ અધ્યાયેષુ છે વિશેષણ અને વિશેષ્ય પણ બને છે પછી જો તેસુ પ્રારંભિકેષુ ષટ્સુ અને અધ્યાયેષુ એ ચારે ચાર શબ્દોમાં પાછળ સુ લાગેલો છે એટલે કે સપ્તમી વિભક્તિ બહુવચન બરોબર અન્ડરલાઈન કરી લેવાનું સંસ્કૃત ભાષા યહ એટલે કે સંસ્કૃત ભાષાનું અંતિમ યો દ્વયો અધ્યાયો કે અંતિમ બે અધ્યાયમાં પ્રાકૃત ભાષાણામ ચ વ્યાકરણમ અપિ અસ્તિ કે પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ છે બરોબર કે સિદ્ધેમ વ્યાકરણ છે હેમચંદ્રાચાર્યએ લખ્યું એમાં ટોટલ 8 અધ્યાય કેટલા તો કે 8 અધ્યાય તેના પહેલા 6 અધ્યાયમાં સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અને છેલ્લા 2 અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ એમાં લખેલું છે હવે આગળ જોઈએ આપણે પછીનો પેરેગ્રાફ 54 માં પેજ ઉપર હેમચંદ્રાચાર્ય એટલે કે હેમચંદ્રાચાર્યએ લક્ષ શ્લોક પરિમિતમ કે 100,000 શ્લોકના માપનું સાહિત્યમ વિરચિતમ અસ્તિ એટલે કે સાહિત્ય રચેલું છે કે હેમચંદ્રાચાર્યએ 100,000 શ્લોકના માપનું સાહિત્ય રચેલું છે અસ્મિન સાહિત્ય આ સાહિત્યમાં સાહિત્ય છે તે સપ્તમી એકવચન વિભક્તિ બને છે અભિધાન ચિંતામણી નામક કોષ ગ્રંથ કે અભિધાન ચિંતામણી નામનો કોષ ગ્રંથ ચાલુક્ય વંશોત્કીર્તિનમ કે ચાલુક્ય વંશોત્કીર્તિનમ નામ એકમ સંસ્કૃત પ્રાકૃતમ ભાષા નિબદ્ધમ નામનું એક સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં જોડાયેલું નિબદ્ધમ એટલે જોડાયેલું નિબદ્ધમ છે ઈ કર્તરી ભૂતકૃદંત બને છે નિબદ્ધમ શબ્દ દ્વાશ્રયમ મહાકાવ્યમ એટલે કે દ્વાશ્રય મહાકાવ્ય હવે એક બાબત ખાસ ધ્યાન રાખો કે ચાલુક્ય વંશોત્કીર્તિનમ નામનું જે કાવ્ય છે એ હેમચંદ્રાચાર્યએ લખ્યું એને દ્વાશ્રય મહાકાવ્ય પણ કહેવામાં આવે છે બરાબર નોંધી લેજો મગજમાં આગળ કાવ્યાનુશાસનમ નામ કહ કે કાવ્યાનુશાસન નામનો એક અલંકાર શાસ્ત્રીય ગ્રંથ અલંકાર શાસ્ત્રીય ગ્રંથ છંદો અનુશાસન એટલે કે છંદ અનુશાસન ચ ઇત્યાદિના નામ વગેરે બહુનામ ગ્રંથાનામ સમાવેશો ભવતી કે ઘણા બધા ગ્રંથોનો સમાવેશ થાય છે બરોબર ભવતી છે કે વર્તમાનકાળ અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદ છે પછીનો પેરેગ્રાફ આપણે જોઈએ અંતિમ પેરેગ્રાફ ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં લીપા એટલે કે ગુજરાત રાજ્યમાં બરોબર ગુર્જર પ્રદેશ છે તે સપ્તમી એક વચન વિભક્તિ બને છે લબ્ધ જનિરયમ એટલે કે જન્મ પામેલા લબ્ધ જનિરયમ એટલે જન્મ પામેલા હેમચંદ્રાચાર્ય કે હેમચંદ્રાચાર્ય ન કેવલમ ગુર્જર પ્રાંતે અપી માત્ર ગુજરાત રાજ્યમાં નહીં અપિતુ પરંતુ મેં સંધિ છૂટી પાડી ત્યાં જોજો અપિતુ પરંતુ સમગ્ર અપી સંસ્કૃત સાહિત્ય આકાશે કે સમગ્ર સંસ્કૃત સાહિત્યના આકાશમાં સૂર્યવત પ્રકાશત એટલે કે સૂર્યની જેમ પ્રકાશે છે કોણ તો કે હેમચંદ્રાચાર્ય હવે ઝડપથી હું આ બોલી જાઉં છું સંસ્કૃત અને ગુજરાતી આપણે જ્યાંથી શરૂ કર્યું ત્યાંથી ધ્યાન આપજો એવમ વિચારી આમ વિચારીને સહ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પ્રાપ્તવાન તેણે જૈન મુનિ આચાર્ય હેમચંદ્રને પ્રાપ્ત કર્યા નિવેદિતવાન છે અને નિવેદન કર્યું અહી આચાર્ય વર્યા આચાર્ય વર્યા ભવંતો વ્યાકરણ ભોજ વ્યાકરણ સદૃશમ તમે ભોજ વ્યાકરણ સમાન વ્યાકરણમ વિરચયંતુ કે વ્યાકરણની રચના કરો યેન ભવતા મમ ચ કીર્તિ અમરા ભવેત જેનાથી મારી અને તમારી કીર્તિ અમર બને ઇતિ આમ
सिद्धराजस्य जयसिंह स्य निवेद्येन प्रेरितः हेमचंद्राचार्य के सिद्धराज जयसिंह निवेदन थी प्रेरित थई ने हेमचंद्राचार्य एकम अपूर्व व्याकरण ग्रंथम विरचितवंतः एक अपूर्व व्याकरण ग्रंथ रचो सह ते सिद्धहेम व्याकरणम इति नामना प्रसिद्ध अस्ति ते सिद्धहेम व्याकरण आम आ नामे प्रसिद्ध छे अस्मिन् अष्टोऽध्यायाः सन्ति आम आठ अध्यायो छे तेषु प्रारंभिकेषु षट्सु अध्यायेषु तेमा प्रारंभना छ अध्यायोमा संस्कृत भाषाया अंतिम द्वो अध्यायो हो के प्रारंभना छ अध्यायोमा संस्कृत भाषानो अंतिम बे अध्यायोमा प्राकृत भाषायाश्च व्याकरणम अपि अस्ति प्राकृत भाषानो व्याकरण पण छे पछी जोईए हेमचंद्राचार्य लक्ष श्लोक परिमितम साहित्यम विरचितम अस्ति के हेमचंद्राचार्य एक लाख श्लोको नाम अपनु साहित्य रचेलु छे अस्मिन् साहित्ये अभिधान चिंतामणि नामक कोश ग्रंथ के आ साहित्यमा अभिधान चिंतामणि नामनो कोश ग्रंथ चालुक्य वंशोत्कीर्तिनम नामक संस्कृत प्राकृत निबद्ध द्वाश्रय महाकाव्य के चालुक्य वंशोत्कीर्ति नम नामनो एक संस्कृत ने प्राकृत मा जोड़ायेलु द्वाश्रय महाकाव्य काव्यानुशासनम नामक अलंकार शास्त्रीय ग्रंथ के काव्य अनुशासन नाम नो एक अलंकार शास्त्रीय ग्रंथ छंद अनुशासन इत्यादि नाम बहुनाम ग्रंथानाम समावेशो भवति अने छंद अनुशासन वगैरह घणा बधा ग्रंथोनो अहीं समावेश थाय छे छेलो जोईए गुर्जर प्रदेश है लब्ध जनरियम हेमचंद्राचार्य के गुजरात राज्य मा जन्म पामेला हेमचंद्राचार्य न केवलम गुर्जर प्रांते अपितु मात्र गुजरात राज्य मा नहीं परंतु समग्र अपि संस्कृत साहित्य आकाशे समग्र संस्कृत साहित्य ना आकाश मा सूर्यवत प्रकाशते सूर्यने जेम प्रकाशे छे तो विद्यार्थी मित्रों थोड़ुक आपणे ग्रामर जोई लईए पाठ बे पूरो भाग बे पूरो हवे ग्रामर जोई आपणे हो अहींया आ ग्रामर जोवानुं छे हवे समासनी अंदर आपणे जोईए एमां तो के समासनी अंदर मालव विद्यम ग्रंथागार विचार पथम अने व्याकरण ग्रंथम छे ए चारे चार शब्द षष्ठी तत्पुरुष समास बने छे बरोबर चारे चार शब्द छे षष्ठी तत्पुरुष समास बने छे त्यार पछी हस्तगत छे ए द्वितीय तत्पुरुष समास बने छे हस्तगत छे ते द्वितीय तत्पुरुष समास बने अनुपमा हा अने लब्ध जनिहि हस्तगतो जातो हो संधि छूटी पड़े हस्तगतो हो प्लस जातो हो कीर्तिर्मया छे आईएमपी छे ओ कदाच पूछायो के आ संधि मा 2021 मा परीक्षा नी अंदर लेवाय तो लेवा हेत ने हा पाको तो करवो ज पड़से कीर्तिर्मया बहु महत्वनी संधि छे एनी संधि आवी रीते छूटी पड़े कीर्ति ही मया बरोबर पछी भोजस्य अस्ति एनी संधि आवी रीते छूटी पड़े भोजस्य प्लस अस्ति समावेशो भवति एनी संधि आवी रीते छूटी पड़े समावेशो प्लस भवति समग्र अपि एनी संधि आवी रीते छूटी पड़े समग्र प्लस अपि अहीं विसर्ग संधि स्वर व्यंजन संधि बधी आवी गई समास आवी गया वधारे पड़ता समास ने संधि पण छे ए तमारी रीते तैयार करजो बीजो भाग ने अंतिम भाग धोरण 10 ना 12 मा पाठ नो पूर्ण करीए छीए जय हिंद जय भारत